ઉપન્યાર્થી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલકાપુરી જૈન સંઘમાં માર્ગ સંક્રમણની અનુમોદના અર્થે શ્રવિકાઓની સામાયિકનો કાર્યક્રમ યોજાયો. પાઠશાળાના શિક્ષિકાબેન અલનાબેન શાહના તપની અનુમોદના અર્થે સામાયિકાના બેલાનું આયોજન કરવામાં આવ્યું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે માર્ગ સંક્રમણના તપસ્વીની અનુમોદના અર્થે આજે અલકાપુરી જૈન સંઘના પાઠશાળા હોલમાં સાધ્વી વિશ્વરા જી મહારાજની નિશ્રામાં સામાયિકનો કાર્યક્રમ યોજાયો. આજનો સામાયિકનો કાર્યક્રમ પાઠશાળાના હોલ શ્રાવિકાઓ થઈ ખીચોખીચ ભરાઈ ગયો હતો ત્યારે સાધ્વીજી વિશ્વરત્નાશ્રીજી મહારાજે જણાવ્યું હતું કે બ્રાહ્ય અને 6 અભ્યતર તપ દ્વારા કર્મની નિર્જરા કરી શકાય છે. ભગવાન મહાવીરે માર્ગ શ્રમણ કરતા વિષ સ્થાપક તપ કરતા તીર્થકર નામકર બાંધ્યું હતું ત્યારે બાદ પધારેલા દરેક શ્રાવિકાઓને અલનાબેન મયંકભાઈ શાહ પરિવાર દ્વારા પ્રભાવના કરવામાં આવી. આજે અલકાપુરી શ્રી સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય રાજ રત્નસુરેશ્વરજી મહારાજા, આચાર્ય આગમ રત્નસુરેશ્વરજી મહારાજા અને સાધ્વીજી ભગવંત મોક્ષ વિશ્વરત્નાસિંહ મહારાજ સાહેબ એમની નિશ્રામાં સરસ મજાનો બહેનોનો સામાયિકનો કાર્યક્રમ છે. અલનાબેન જે પાઠશાળાના શિક્ષક છે એમને માસક શ્રમણ કર્યું હતું. આપણે પાઠશાળાની નાની બાલિકા જીનીશ્રી આજનો આ સામાયિકનો કાર્યક્રમ છે એ શું છે એ અમારા દર્શક મિત્રો જાણો. શંખેશ્વર પાર્શ્વનાથને કોટી કોટી નમો છે. મહાવીર પ્રભુ મહાવીર સ્વામી એમના ત્રીજા ભાવમાં માં સક્ષમની આરાધના કરી હતી તેમ આજે અમારા આ ચાતુર્માસમાં અમારા ગુરુ જેમને અમને નાનપણથી મોટા થાય એટલું જ્ઞાન આપ્યું છે, નાના હોય કે મોટા બહેનો હોય એમને જ્ઞાન આપ્યું છે, એમને શીખવાડ્યું છે, અલનાબેને માસક શમન કર્યું છે. એ માસક શમનના નિમિત્તે આજે બહેનોનું સામાયિકનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેની અંદર તપની વિશેષતા કહેવામાં આવી છે. કેટલા તપ? 6 બાહ્ય. 6 બાહ્ય અને 6 અભ્યંતર તપ હોય છે એમ 12 પ્રકારના તપનું આજે બેલું સામાયિકની અંદર સમજાવવામાં આવ્યું છે. બેલું સામાયિક એટલે એક સાથે બે સામાયિક એને બેલું સામાયિક કહે છે અને એની અંદર આજે આશરે અલકાપુરી સંઘની લગભગ 32 બહેનો જોડાઈ છે. 200થી ઉપર 32 બહેનોએ આજે બેલું સામાયિક કર્યું છે. આજે અમે 32 બહેનો અલકાપુરી શ્રી સંઘની બહેનોએ અમારા ગુરુ અલનાબેનને આજે સામાયિક કરી અને એમની ખૂબ ખૂબ અનુમોદના કરી રહ્યા છે. એમને આ માસ કમનની અંદર
ખાલી માસ્કમન તપતી નથી કરી પણ જ્ઞાનથી પણ એમને કર્યું છે. સવારના વાક્યાંગ પછી પણ બહેનોને એમને ગાથા આપી છે અને સાંજના પણ પ્રતિક્રમણ પણ બે ટાઈમ ઉભા ઉભા કરી અને પાઠશાળામાં આવી અને દરેક બાળકોને એમને ગાથા કરાવી છે એવું એમનું આ માસ્કમન છે. બોલો જીના સાસન દેવકી.